વચનામૃત કાર્યાણી એક ભાગ બે પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે મહારાજ ભગવાન તો મનવાણી થકી પર છે અને ગુણાતી છે તેને માઈક એવા જે ઇન્દ્રિયો અંતકરણ તે કેમ પામે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જેમ આ દે ઇન્દ્રિયોને અંતકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુસુપ્તિમાં લીન થાય છે એમ ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ પણ સુસુપ્તિમાં લીન થાય છે ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે અને જ્યારે સુસુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન ભોગ વિષય અને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે અને જાગૃતમાં પણ ભગવાન પ્રકાશે છે એવી રીતે રૂપણે ને અરૂપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે અને પ્રધાનમાંથી મહાતત્વ થયો અને મહાતત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો દેવતા પંચભૂત પંચમાત્ર એ સર્વે થયા તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે અને એ સર્વે તત્વે મળીને રચો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે એવી રીતે જીવ અને ઈશ્વર એ બે જ્યારે રૂપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થા સુસુક્તિમાંને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે અને જે કાળ તે એ માયાદિક તત્વને નામરૂપણાને પમાડે છે ને અરૂપણાને પમાડે છે એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે એવા જે ભગવાન તે જીતે એ ઇન્દ્રિયો અંતકરણે કરીને કેમ જાણ્યામાં આવે એ તમારો પ્રશ્ન છે કે નહીં ત્યારે સૌએ કહ્યું જે હે મહારાજ એ જ પ્રશ્ન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જેમ એનો એમ ઉત્તર છે જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી કાંજે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જેમ बुद्धीन्द्रियमनः प्राणान् जनानां सृजप्रभुः मात्रार्थं च भावार्थं च ह्यात्मने कल्पनाय च ए श्लोकमा एं कय સર્વે જનના બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણ તેને ભગવાન જે તે સ્રજતા હવા તે જીવને વિષયભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સ્રજા છે માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે કાજે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે એમ ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે એ તો આવે જ એમ શરી મહારાજે કહ્યું શ્રીમાનને જે સંતો પ્રશ્ન પૂછે એ મોટામાં મોટા હોય અને બુદ્ધિશાળી હોય તમામ શાસ્ત્રોની વાત જાણતા હોય એ ક્રિયા કરતા હોય પણ એમને જે વસ્તુની સમજ ન પડે ત્યારે એ નારાયણને પૂછે ચૈત્યનાનંદ સ્વામીએ શ્રીમાનને એવો પ્રશ્ન પૂછ્યો કે આ મન છે એ બહુ મારે તો આ બ્રહ્માંડમાં આટા મારે પણ એ તમારી પાસેથી જઈ શકે જ નહીં આપણે આ મનને ફેરવે તો આ જેટલું જોયું હોય એટલામાં ફરીને પછી અટકી રહે પછી જાય નહીં ક્યાંય જાય ક્યાં એને ખબર નથી એટલે એ મન જાય ક્યાં એટલે પૂરે પૂરેશ અને વાણી પણ ત્યાં જઈ શકે નહીં આટલા બ્રહ્માંડમાં બ્રહ્માંડ મારે એ જઈ શકે નહીં જો વાણી ત્યાં જઈ શકતી હોય તો તરત જ ભગવાનને બોલાવે નહીં આવે પણ જતી નથી એટલે બધાએ બે રહે બોલે ખરા બધાય પણ એ વાણી ત્યાં જાય નહીં જો જતી હોય તો ત્યાં બધાએ એ કે અહીંથી બેઠા બેઠા જ કે કે ભગવાન મારે આ કામ છે તમે આવો પણ એ જતી નથી એટલે શું કરે બધાએ બેહી રહે એટલે જાય નહીં ક્યાંય વાણી હવે એને જે આ માયક ઇન્દ્રિયો આપણી બધી ઇન્દ્રિયો માયામાં જ કામ કરે બીજે ન કરે બીજું એને હોજ ન પડે અત્યારે એક એક માણા માયાનું કામ કરે એમાં હોજ પડે આમાં નહીં કાશોઈ અઠાગ ડુંગરાના ડુંગરા તોડી નાખે આમાં કાંઈ ન મળે જ્યાં બધા એનું કામ કરે આની મજ કામ કરે બધા એની માયામાં જ મથે અને અંધકરણ હવે એ પણ શું કરે અંતઃકરણ એટલે મન બીજી બુદ્ધિ ચિત્તને અહંકાર આમાં કંઈ નહીં એટલે ચોથા દેખા અત્યારે પોણા ભાગની દુનિયા પરમેશ્વરને ન માને અમુક દેશ તો બિલકુલ નહીં એનું કારણ કારણ કે આ જઈ શકતું નથી એટલે પછી શું વિચાર કરે અત્યારે આખા બ્રહ્માંડની બધી મજૂરી બધી કરી બધું કરી જોયું પણ આકાશને તોડીને બહાર નીકળવાનું કોઈ નથી એટલે મયનમય આ મારવા પડે અને આનું કરે અને એકે એકને માયામાં મથે માયા એટલે ભગવાનને બનાવેલી વસ્તુ મથે અત્યારે બધું બધાને ચલાવતા આવડે માયાનું કોઈ ગમે તેવું કામ વધ કરે તો એ મન અને વાણીને ઇન્દ્રિયો તમારા સ્વરૂપને પામેસી રીતે કારણ કે આમ તો ક્યાંય છે નહીં જેટલા મોટા ભાગના છે એ અટકળથી ચલાવે સમજીને તો ભાગ્યે જ કંઈ હોય કોઈ કે જે ભગવાન જેવી વસ્તુ જ નથી જે આત્મા છે તે જ છે એમ તે જ છે એ પણ જોયો નથી એણે એ તેજ છે એટલે તેજના ટુકડા છે એ તેજ પાછોમાંથી નીકળી જાય તે એક તેજ થઈને ઊભું રહે પણ બીજું કંઈ નથી એમ પણ કે કારણ કે આમાં સમજ પાડે નહીં એટલે શું કરે સમજણ પાડે નહીં એટલે ત્યારે આ માન અને વાણી એ તમારો સંબંધ એ કરી શકે નહીં માયક ઇન્દ્રિયો અને માઇક અંતકરણ અંતકર્ણમાં માયક એટલે માયકનું ચિંતવન બીજું ચિંતવન નહીં એ કરે શું એ તમને કેમ પામે ત્યારે શરીર મહારાજે એટલી બધી એમાં વાત કહી છે તો એ કહે છે દેહ ઇન્દ્રિયોને અંતકરણને જાણનારો જે જીવ છે એને સુસુપ્તિમાં લઈ જાય ત્યારે કાંઈ ખબર નહીં એ જીવ અંદર છે તોય ખબર નહીં હવે ભગવાનની આ એ ગોઠવણી કેવી મય છે તોય એને ખબર નહીં ક્યાં મારું ગામ ક્યાં મારું ઘર ક્યાં હું તો કોણ છે કંઈ કાંઈ પણ નહીં એ દે હવે આની કોઈ દવા નહીં કશું નહીં કોઈ પિતુ એમ જ ભૂલે પછી એને એમાંથી બાલ લાવે સ્વપ્નમાં આવે હવે એના હાથમાં નમળે કાંઈ એ તો હોઈ રહ્યો ને રાત્રે કંઈ કંઈ રાજા બને કંઈ કંઈ થાય ને કંઈ કંઈ થાય ને કંઈ ખેલ થાય ને કંઈ જમવાનું થાય ને કંઈ મોહનથાળ જમેન બરફી જમેન હવે એ કઈ ક્યાંથી આપીએ કોને એને તો આ ખબર નહોતી એ તો પડ્યો અને આમાં લઈ ગયા એને સ્વપ્નમાં જે સ્થાન કરી લે એના ભોગ કરી લે એના વિષય કર્યા લે ભોગવે એક બ્રાહ્મણતા એક શહેરમાં ભિક્ષાવૃત્તિ કરવા ગયા એમાં કોઈ બાઈ એનું અપમાન કર્યું કે આવાના આવા કેટલાક શોકે ખૂટતા નથી એમ કે અપમાન કર્યું એટલે બ્રાહ્મણને ક્રોધ બહુ ચડી ગયો ને રીહ બહુ ચડી પછી બેઠો પછી અંદર એને વિચાર કર્યો કે જો હું રાજા બનું તો આ એમનું ગોત ગોત કર્યું હતું કાંઈ નહીં હતું તો તુંબળીને માગી ખાવાનું પણ જો હું રાજા બનું તો ઘોડાગાડીમાં બેહું માણસોને આ ભયનો ચોટલો જાળીને મારતો મારતો બજાર વચ્ચે લઈ જાઉં જા ગોખ્યું એણે આમ જાગૃતમાં ગોખ્યું આમ બધું ઘોડાગાડી કેવી હોય રાજા થાવ તો કેવો હોય એ બધું જ એને ગોખી નાખ્યું અને એમાં એ સ્વપ્નમાં ગયો એમાં રાજા બન્યો ઘોડાગાડીમાં બેઠો પહેલી બહને એ મારતો મારતો બજાર વચ્ચે લઈ જાય એમાં એની લોટ માગવાની તામડી હતી એમાં તળિયામાં અચ્છે જેટલો લોટ એમાં એક કૂતરું થયેલું ભૂખ્યું તે ફાંફા મારે ખાવા હતા ત્યારે આ એને પેલો હોઈ ગયેલો પેલો રાજાના પાઠમાં છે અત્યારે પેલું કૂતર્યું તામડીનું મોઢું છે હાંકડું પણ એને ચાંટવું હતું એટલે બહુ જોર કર્યું એટલે તામડીમાં મોઢું પેશી અંદર હવે એનાથી હલાય નહીં ક્યાંય ખબર પડે નહીં એટલે એ હાલ્યું તે પેલા મહારાજ હોય રહ્યા એના માથામાં ભટકાણું ધળિંગ દઈને એ મહારાજ થઈ ગયા બેઠા ત્યાં તો તુંબડી એ પડેલા ત્યાં પેલો તો રાજા પાઠમાં હતા રડવા માંડ્યા બહુ બધા ભેગા થયા પછી છે શું તમારે આ તુંબડી તમારું કૂતરું લઈ ગઈ તમે નવી આપી પછી લોટા આપીએ અરે એને શું કરે હું રાજા હતો ને ઘોડા તે ગયા ક્યાં કહેશે તુંબડીને શું બાળે ત્યારે બધાએ સમજાયું મહારાજ રાજા શાના ને ઘોડા ગાડી છે શાના માના સમજો આ તમને એક તુંબડી લાવી આપી નવી લોટ માગવાની અને ઘર ભેગા થઈ જાઓ તો ત્રણ ડાડા સુધી રડ્યો આ જીવને ખબર નહીં ક્યાં કયું સ્વપ્ન આવે એ રાત્રે એને બતાવે જાતનો ખેલ પણ એ બતાવનાર પરમેશ્વર એ આના હાથમાં નહીં આને જો ખબર હોય તો એ તો સીધો જ જોવે ને એ સ્વપ્નમાં જાય પછી એને દેખાડે એમાંથી ભગવાન એને પાછો જાગૃતમાં લાવે તારે આ જાગે આપણે તો સમજા કે ભાઈ ઘડિયાળ રાખેલ આરામ આ જગત ક્યાં આલારામને ઘડિયાળ રાખે છે આ કબૂતરાં ચકલા કૂકડાને ક્યાં છે આલારામ પણ ચાર વાગે જાગી જાય ત્યારે એ એને પણ જાગૃતમાં લાવે જાગૃતમાં લાવે ત્યારે પણ એને પ્રકાશ છે એટલે બધું જોવે મળે ખાય કરે વળી પાછું રાત્રે બંધ કરે એમ જીવથી માંડીને ઠેર બ્રહ્માંડ દેવતા સુધી અને આ બ્રહ્માંડની રચના સુધીને ભગવાન અરૂપ કરે અને રૂપવાન કરે આને જ્યારે આ બ્રહ્માંડને આ બંધ કરે ત્યારે એ જળ બધું થઈ જાય આકાશ અને પૃથ્વીને બધું થઈ જાય એ અરૂપપણાને પમાડી દે વળી પાછું એનું સર્જન કરે ત્યારે રૂપપણાને પમાડી દે પણ પમાડનારા આ સૃષ્ટિ ચલાવવામાં જીવનું કોઈનું કામ નહીં આમાં કાંઈ પણ કરી શકે નહીં એ ચલાવનાર ત્યારે આખા બ્રહ્માંડની પણ એ સ્થિતિ જેવી આ મનુષ્યની છે એવી જ આ બ્રહ્માંડની રચના પેલી મોટી નાની અત્યારે જેમાં આપણે ટાવર હોય મોટો જબરદસ્ત એનો એ કાંટો સરખો બતાવે અને ઝીડકું ઘડિયાળ હોય એનો કાંટો બતાવે આઠ વાગ્યા છે એટલે ભગવાને એને જીવથી માંડીને આખા બ્રહ્માંડની વાત સમજાવી એને પણ એ પ્રકાશ કરે ત્યારે જ ત્યારે પ્રેમાનંદ સ્વામીએ એક એમના પદમાં સજી મહારાજે જે કહ્યું છે બોલ્યા છે કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય આમાં કોઈ શું કરી શકે આમાં કોઈ શું કરી શકે હવે ગમે તેઓ હોય પણ જ્યારે આ બ્રહ્માંડને બંધ કરે ત્યારે આ જીવ આમાં શું કરી શકે કરી શું શકે કંઈ કાંઈ કરી શકે નહીં અત્યારે બધું પાણી એકાકાર કરી દે એમાં જીવ બહાર નીકળીને ક્યાં જાય આ બ્રહ્માંડ બાદ તો જવાય નહીં તો જાય ક્યાં ત્યારે એક વસ્તુ જે છે એના કરનારા પરમેશ્વર આ શરીર બનાવ્યું એમાં કોઈ પણ અત્યાર સુધીનું બ્રહ્માંડ થયું એમાં કોઈનું બનાવેલું નહીં કોઈ વસ્તુ કોઈની બનાવેલી નહીં એ બનાવેલી પરમેશ્વરની આ ઇન્દ્રિયો બનાવી તે ભગવાનને હવે આંખ કોઈને હોજ નથી પડતી શું એવું ગોઠવું છે કે આમ દેખાય લે એ પણ એની ગોઠવેલી હજુ આ દુનિયાના જે માણસો છે એ માણસ માણસને હમ હમ માણસના શરીરને સમજવા માટે મથે છે પણ હજુ કોઈ એનો પૂરો ઉકેલ લાવી શક્યો નથી કે આમ જ છે આ નહીં હવે આપણે ખાઈએ દાળ ભાત ને રોટલા હવે એના થઈ જાય વાસ્યો જે ખાઈએ છીએ એને ગમે તે પ્રકારે બને પણ વાસો ન થાય હવે એક આપણે દાળ ભાત રોટલા શાક ખાઈએ છીએ એના હાથ વાના થઈ જાય બે ચાર કલાકમાં ભાઈ બનાવવાની ગોઠવણી નહીં જીવથી માંડીને આખા બ્રહ્માંડ સુધી સમજાવે પ્રકાશ કરે એ અરૂપપણાને પમાડી દે રૂપપણાને પમાડી દે જો આપણો દેહ છે અત્યારે રૂપપણામ છે પણ એક સમય એવો કાળ આવશે અરૂપપણાને પમાડી દેશે પછી આત્મા ન આવે એટલે રૂપપણાને પમાડ્યું એ એણે પમાડ્યું પછી અરૂપપણાને પમાડી દેશે એટલે આને ડાટે તો એ ભલે બાળે તો ભલે પછી રૂપ ગયું એટલે આખા જીવથી માંડીને બ્રહ્માંડ સુધી રૂપપણાને પમાડે પ્રકાશ કરે અને અરૂપપણાને પમાડે અત્યારે દુનિયામાં કોઈ એમ નથી કહેતો કે હું મરવાનો નથી એમ નથી કહેતો પમાડી દે એટલે ક્યાં જાય અહીંથી કોને જવું છે અરૂપપણાને પમાડી દે ઘણી વારમાં અરૂપપણાને પમાડી દે જીવ નીકળી ગયો એટલે દેખલાસ અરૂપપણને પમાડી દે વળી પાછો બીજે એ જ્યાં કહે ત્યાં એ જાય અને અરૂપપણાને પામે આના હાથમાં કાંઈ નહીં કોઈના હાથમાં કાંઈ નહીં એટલે પછી બધાએ બેહી રહે છે એમનું ત્યારે એકે એક વસ્તુને ભગવાન પ્રકાશે ત્યારે કામ કરી શકે પછી અરૂપપણાને પમાડી દે કાળને આજ્ઞા કર કે તું સાફ કર તો સાફ કરી નાખે હળુ હળુ આપની હળું આ બ્રહ્માંડ બંધ કરવા બંધ કરવું હોય દસ મિનિટથી વધારે વાર ન લાગે કે દાડવાનું મથ મથ કરે છે આખું બ્રહ્માંડ માણહા પણ આને જો બંધ કરવું હોય તો દસ મિનિટ ન લાગે ત્યારે સ્વામીનો પ્રશ્ન શું છે કે મન જ્યાં જઈ શકે નહીં નત્ર મન જઈ શકે અત્યારે તમે જેટલું જોયું છે એક સેકન્ડ એ ન થાય ત્યાં હોય તમે જઈ આવો ઘેર જઈ આવો શહેરમાં જઈ આવો કે આખું શહેર જોઈ નાખો એને વાર જ નહીં પણ આ આમાં ન જાય એ વસ્તુ જોવાની ન મળે એટલે પછી ત્યારે એને મેળ કેમ પડે ક્યાં છે એ પ્રશ્ન એમને પૂછ્યો છે અને આ ઇન્દ્રિયો માયાને એટલે આનું ચિંતવન એ જ કરે બીજું નહીં તો આના સંબંધ કેવી રીતે થાય તમારો આ ઇન્દ્રિયોને અંતકરણને મન તમારું ચિંતવન કરે વાણી તમને વાણીથી સંભાળે હવે આમ તો કે એટલે એને એ બેસતું નથી એટલે ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઘણી વાત એમાં કહી છે પણ મેં એક વસ્તુ તમને કહી કે જે જાગ્રતમાંય ભગવાન જીવને પ્રકાશ છે ત્યારે એ જોઈ શકે ફરી શકે ને કરી શકે એને એમાંથી બંધ કરી દે સ્વપ્નમાં લઈ જાય તો એને ત્યાં ભોગ સ્થાનક એ બધું ગોઠવ્યા લે આને આને ખબર જ નહીં એ સ્વપ્નમાં લઈ જાય ત્યાંથી એ એમાંથી એને થાકી જાય પછી એને સુસુપ્તિમાં લઈ જાય એટલે અરૂપપણાને પમાડી દે એને ખબર નહીં કાંઈ હવે જીવ અંદર છે બધું દેહ અંદર બધું છે તો પણ એને ખબર નહીં હવે ક્યાં ગયો તારે રાતે મેં મેં રેલમાં હોતા હોય એને ઉતરવાનું હોય અહીં પણ હું ચડે ત્યાં આગળ નીકળી જાય દહ સ્ટેશન એટલે આ કયું સ્ટેશન આવ્યું આ તો આવ્યું બીજું ત્યારે હા મારે ઉતરવું તો અહીં ત્યારે કાંઈ ખબર નહીં હા જડ જેવો કરી દે જડ ક્યાં મારું ઘર ક્યાં મારું ગામ શું મારી નાત કેટલા પૈસા કેટલો ધંધો કેટલા છોકરા કેટલો વ્યવહાર કાંઈ પણ નહીં કોઈ વસ્તુની ખબર નહીં થોડી કહેવાળી હોય તો નહીં પણ એ બંધ કરી દે હવે જીવે અંદર બધું અંદર છે પણ એ પહેલી અવસ્થામાં લઈ ગયા એ પણ પરમેશ્વરનું કરેલું આને તો ઊંઘું છે ક્યાં અને જો એટલું ભગવાને આ ગોઠવણી ના કરી હોત તો આ જગત બધું ગાંડું જ હોત નરાજ પૂરવા પડત કોઈને છૂટો મૂકાય જ નહીં એટલા ગાંડા થઈ જાય પણ તણ લાગુ થાય એટલે પડી જાય ક્યાં જાય ઊંઘને કાઢવાના બંધ થવાના કારણે કારણે ઘણો શોધ થઈ પણ એ બંધ જ થતું અત્યારે રાત પાળી કરે તો દિવસે હુઈ રહે અને દિવસ પાળી કરે તો રાતે હોઈ રહે અને અઢાર કલાક કામ કરે તે શરીર વેલહાર ખલાસ એક ક્રિયાની બાર ગયો તણે લાગુ તો પડી જ જાય ને ત્યારે એમનો જે પ્રશ્ન છે મન વાણી ઇન્દ્રિયો અને અંતકરણ એ આ માઇક છે અત્યારે મન છે માઇક ચિંતવન કરે બીજું કોઈ ચિંતવન ન કરે અત્યારે ભગવાન સામેનાનું સપનું ન આવે હારાહારા ન આવે ને બીજું આવે એટલે ચિંતવનનાનું આ મનને ચિંતવનાનું આ વાણી આની આ જ પેણે જાય નહીં એટલે અહીં બહુ બલ કરે બધું ત્યારે જો એમને એ એટલો બધો મહત્ત્વનો પ્રશ્ન છે એટલે આનો ઘણી ચર્ચા ભગવાને કરી છે પણ મેં તમને એક ટૂંકામાં સમજાવ્યું એક જીવની વાત સમજી લઈએ એટલી ઠેઠ હુદી એનું એ જ બ્રહ્માંડ સુધી એ એની આ વાત હોય છે એટલે ભગવાન સ્વામિનારાયણે એટલી બધી એ વાતને સમજાવી જે બધું આ શરીર ઘડી આપ્યું એ પણ એમણે જ ઘડી આપ્યું બંધ કરે તો એ જો આ જન્મ થાય તો ઘડેલું એનું બનાવેલું એનું માણસ ઉપલું કે કે આ મારું છોકરું છે બનાવેલું તારું નહીં ત્યારે એ બનાવે લઈ લઈએ ગોઠવણી પ્રમાણે પછી એને જન્મ આપે તેને આપેલું કરવા મનુષ્યનો જન્મ આપ્યો તો કે એને મનુષ્યનો જે જન્મ આપ્યો તે લોકાંતરમાં જવું હોય ને કે એ આ દેથી જ બને આ દેહમાં એવી ક્રિયા કરો તે લોકમાં જવાય એ જીવને ભગવાન લઈ જાય લોકાંતરમાં જવાને અર્થે પછી ભોગને અર્થે તમારે કંઈ ભોગવું હોય તો મનુષ્યના શરીરમાં જ ભોગવાય પછી મોક્ષને અર્થે તમારે મુકાવવું છે અને ભગવાનને ત્યાં જવું છે તો એને અર્થે આ કર્યું છે પણ સામેનો જે પ્રશ્ન છે એ એ ભગવાન હવે સમજાવે છે શું એ કહે છે પોતે જેટલું કંઈ કર્યું છે ભગવાને એ જીવના હિત માટે કર્યું છે ઊંઘે એના હિત માટે ઘડ્યો એના હિત માટે બંધ કરી દે એના હિત એના હિત માટે જ એમાં ભગવાનને કાંઈ નહીં ત્યારે સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો એનો ભગવાન શું કહે છે જે જીવનું જેમણે હિત કર્યું છે એવા જે ભગવાન એ કૃપા કરીને જેણે આ બનાવ્યું છે એ કૃપા કરીને મનુષ્ય સરખા થાય તારે આને જોઈ શકે નહીતર આ ન પામે જો ભગવાન અક્ષરધામમાંથી આ પૃથ્વી પર ન આવ્યા હોત તો એ કોઈ એને જોઈ શકે નહીં જાણી શકે નહીં આ પૃથ્વી પર આવ્યા એટલે સ્વામીને હવે બેહાડશે જે મળી મેળ જ ન બેસે એ હું તમારી સામે આવ્યો મનુષ્યના રૂપમાં આવ્યો જો બીજા રૂપમાં આવે તો મેળ પડે નહીં ભગવાને નરસિંહને રૂપ ધારણ કર્યું એ નરસિંહ પા જાય કોણ સિંહનું રૂપ ધારણ એની પાં કોણ જાય અત્યારે આ બચ્ચું હોય એનો વંશ એની ભા કોણ જાય કે જય નરસિંહ મહારાજનો વંશ કે નવરો કરે કે વંશ ચાલવા દે એ મનુષ્ય પૃથ્વી પર આવ્યા ક્યાંથી આવ્યા કોટી બ્રહ્માંડ અને છેલ્લામાં છેલ્લું જે અક્ષરધામ એમાંથી પુરુષોત્તમ આ પૃથ્વી પર આવ્યા ત્યારે બધા એનો સંગ થયો ત્યારે એના માન અને બુદ્ધિ એનું મન એમાં ગયું પરમેશ્વરની મૂર્તિમાં અત્યારે હજારો ને લાખો જીવોનું મન જે જાય છે એ સ્વામિનારાયણ ભગવાનના પૃથ્વી પર આવ્યા ત્યારે નરે જાય જ ક્યાંથી ન જોયેલી વસ્તુનો એ સંભાળે કેવી રીતે એ વસ્તુ જોઈ જ નથી એટલે પછી ત્યારે દુનિયામાં આમ વગર નું જ ભાગનું હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણના કૃપા કરીને અત્યારે આ વરસાદ પડે છે એ ભગવાનની કૃપાથી જ પડે છે ને એના પૈસા ભર્યા કોઈ કે ભાઈ ચાર મહિના પચાસ ઇંચ પડ્યો તે રૂપિયા લેખે એક ઇંચ ગણવાના ને આટલા પૈસાને નથી જે મેં આપ્યું કોઈ દાડો અને આ માળનું કરેલું એ છોડે આ સૂર્ય હવારમાં આવે છે હવે નિયમ કોદા ચૂકતો નથી હવારમાં આવે આખું અજવાળું કરે બધું કામ ચાલે પણ એનું મીટશે કોઈને ઘેટ કે આટલું કરંટ તમે બાળ્યો અને એટલા ભરો અને અહીં ચકડું આમ પંખો ફરે આમ ચકડું ફરે અને એવો પૈસા મેળવવા માટે ફરે તૈણે ફરે અને ચલાવનારા ફરે કોલસા લઈ આવે બીજું ત્રીજું લઈ આવે એટલે ચારે ફર ફર કરે આમાં કોઈને ફરવાનું છે કોઈ નહીં કેટલું કર્યું કો ત્યારે એ માન અને વાણી અને ઇન્દ્રિયો અંતકળ પામ્યા ક્યારે કે એ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે જેનું મળવું દેવતાઓને દુર્લભ એટલું બધું એનું માત એમ લખ્યું શરી મહારાજનું કે જેનું આપણાથી વૈખરી વાણીથી એનું વર્ણન થઈ શકે નહીં એટલું એનું વર્ણન કરેલું છે ત્યારે આ પૃથ્વી ઉપર આવ્યા પોતે પધાર્યા ત્યારે મનુષ્ય સરખા થયા સજી મહારાજ જે વાણી પહોંચે નહીં જાય નહીં જે મન જાય નહીં તે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એનો મેળ બેઠો એનો તો એટલો બધો મહિમા ભગવાન જેવા જ છે એવા તો હજુ પૂરા સમજાણા નથી એમ બધા સાધુએ કહ્યું છે એનો તો કંઈ પ્રતાપ જ કંઈ થાય ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ પધાર્યા સાથે મુક્તો આવ્યા એમણે આમને ઓળખાવ્યા જે ત્રણ કોઈ જાણે નહીં એ તો માણસમાં ચોંટ્યું હોય બધી અને બીજી કંઈ વસ્તુ નહીં એ કંઈ મંદિરમાં જાય તો શું કહે ભગવાન મારી દુકાન હારી ચાલો છે ભગવાન મારા ઠેકાણું છોકરીનું પડતું નથી કોઈ સારા કામ માટે ગયેલો જ નહીં આનું આજ માય ખાઉં જ્યારે આ મન ગયું એ મનને ભગવાનની મૂર્તિમાં જ રોકવાનું કહ્યું શ્રીજી મહારાજ એ મન શ્રેષ્ઠ બને શ્રેષ્ઠ સ્થાનમાં જાય ભગવાનના ચરણાર્થીઓ સ્પર્શ કરે ભગવાન કે તારું કલ્યાણ થાવ એ મન ગયું પરમેશ્વરમાં પણ કૃપા કરીને આ બ્રહ્માંડ ઉપર આવ્યા ત્યારે પુરુષો તમને જોયા બધાય નૈત્રાનો મેળાપદ નહીં એમની તો કંઈ વાત રહી પણ એમને એ જેને જેને અડ્યા એ તીર્થ બન્યું લાકડાને અડે લાકડું તીર્થ ઝાડને અડે ઝાડ તીર્થ ત્યારે હવે એ આવ્યા છે એ ખબર કોને છે કે જોડે સંતો આવ્યા તેને અત્યારે એક રાજા વેશ પલટો કરે અને કારભારીઓ વેશ પલટો કરે અને ગામમાં ફરે પણ ખબર કોને છે પેલા કારભારીઓને એક મોટા ખેડૂત હતા ખેતી કરી પાણીની બંબલી લઈ જાય તે જે હોય તે લોકો આવે એને આપી દે પરણ આપો ને આપો ને એટલે પાઈ દે પછી હવારમાં ઉઠો અને ખેતરમાં હેડ્યો ખંભે બંબલી પાણીની ભરવી એણે કર્યો આજ ગમે તે આવે તો પાણી નહીં આપવાનું મંડ્યા ને મંડ્યા જે હોય તે રેસ કરશ ફોડી નાખવું પણ આપવું નહીં એવો સંકલ્પ ગયો એમાં એનો જે દેશનો રાજા એ કંઈ શિકાર કરવા નીકળ્યો ફરવા નીકળેલો હવે એકલા નીકળ્યા રાજા જોડે કોઈ નહીં અને તરસ બહુ લાગી ઉનાળાનો દિવસ કે પાણી મળે નહીં રાજાએ સંકલ્પ કર્યો કે આજ મને જે કોઈ પાણી પાય એને ગામાં કારણ કે મારો પ્રાણ તો જ બચે એમ છે અને પહેલાં એ સંકલ્પ કર્યું કે આ બ્રહ્માંડ ઉપર દેવ ઉતરીને આવે તો એ નહીં આપવો એ બેના સંકલ્પ આ રાજાએ અને જોયો હાથી આંખે એમ પણ પાણી હશે એટલે ત્યાં ગયો અને જઈને કહ્યું કે હું તમારા દેશનો રાજા છું હું એકલો ફરવા નીકળ્યો છું મને તરસ લાગે છે અત્યારે મારો પ્રાણ જાય છે મને પાણી આપો થોડું ત્યારે પેલો તો ખેડૂત હતો ને એમ કે અમારો રાજા એમ કોઈ દાડો નીકળે જ નહીં એની જોડે માણા હોય બધી સાહેબી હોય આવા રાજા હોય અમારા અને ખેડૂતોએ રાજાને જોઈ લો નહીં કોઈ દાડોએ એટલે બહુ રગજક કરી કે અમારા રાજા હોય તો તો આપ્યા વગરના રહી પણ રાજાનું નામ દેવું છે ખોટું તમારે પાણી પીવું છે બહુ રાજાએ રગજગ કરી પછી બમલીને એક લાકડી ઠોકીને તોડીને નાખી પાણી પૃથ્વીમાં જતું રહ્યું એ ભીની ધૂળ હતી માથે દબાવી અને એ રાજા રાજમાં આવ્યો તમારું નામ શું આવે લખેલો ને થાય એ કરી નાખજો નામ પૂછી લીધું ગામ શું નાચશી બધું પૂછી લીધું રાજમાં ગયા હવારમાં હુકમ છૂટો કે આ ગામ આ માણા એનું આ ખેતરા ઠેકાણે એને બોલાવી લાવો ને પેલા તો ગયા તમારું આ નામ ક્યાં કાલે તમે રાજા મહારાજા સાહેબ મળ્યા હતા કે ના ભાઈ એના ચોક્કસ થશે જ એટલે ખાખી કપડાં દેખ્યા એટલે બચારો ફફડી ગયો પછી એને રાજમાલા એને ઊભો રાખ્યો હતો એ જ રાજા કે આ ગોળી જ મારશે અત્યારે પછી રાજા કે તમારો વાંક નથી છે વાંક મારો છે જો હું સાથે માણસ હોત તો તમે જરૂર માન અને તમે બોલ્યા છો કે મારા રાજા કંઈ આવા હોય પણ રાજાનું નામ દઈને પાણી પી એટલે નહીં આપું એટલે અને તમે જે ઠેરાવ કર્યો ફોડી નાખવાનો કોઈને પાણી નહીં આપવાનું ને મેં એક ઠરાવ કરેલો કે આ કોઈ પાણી આપે એને એક ગામ લખી આપવું તમે પાણી ના આપ્યું પણ પાણીવાળી જે ધૂળ હતી એ મેં માથા પર મૂકી એટલે ઠંડક મને વળી અને હું મારા રાજમાં સુખેથી આવ્યો છે એટલે તમને ગામ લખી આપું છું પછી જ્યારે કચેરી ભરાઈને એવું કંઈ પ્રસંગ હોય ત્યારે તમારે હાજર રહેવું ત્યારે એને માથું ઊંધું ઘલવું પડે આમ કે આને એકસી રીતે ગામ મળ્યું કે રાજાને પાણી પાયું ને એટલે તે બિચારા હું ગાલીને બહેરે પછી શું કરે તેમ ભગવાન સ્વામિનારાયણને પુરુષો પરમેશ્વરને ઓળખાવનાર અહીં કોઈ નહીં અહીં તો બધું હલકું ઓળખાવે છે જાત જાતનું અમને હું પૂછે ને તમે કશા દોરા જાણો છો મેં કહું અહીં પહેરવાનું જાણીએ છીએ દોરો બાંધવા ન જાણતા કારણ કે એ જ નરું એટલે ચારે બાજુ અને માણ હા એટલે માઈક વિચાર ને માઈક ચિંતુ ને માઈક વસ્તુ બીજી તો નહીં જ મોટા મોટા માણસો કંઈ હોય જો અજાનતા પણ પૂછે આવું આ જ મકાનનો વાસ ક્યારે કરવું પણ વાસ ઉપડવાનો ક્યારે છે એ ખબર નહીં એટલે એનો પૂછે વાસ કરવાનું પૂછે પણ વાસ ક્યારે ઉપડશે મારો ત્યારે એ કોટી મુક્તો લાવ્યા એને આ પુરુષોત્તમને ઓળખાયા જેણે જેણે સંતોનું જે સાથે લાવ્યા એનું માન્યું એમાં પુરુષોત્તમ ઓળખાવ્યા કે આનું તું દર્શન કરી જો આનું નામ લઈ જો આની કંઠી પહેરી જો આને ઘરમાં પધરાવી જો આનું આનું સ્મરણ કરી જો એ બધાએ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો એટલે મન જઈ શકે નહીં પણ અહીં આવ્યા એટલે એમાં ગયું મન ગયું વાણી ગઈ ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ આપણે આ પૃથ્વી પર હતા અને એ સીધું એમાં જોઈન્ટ થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા એમણે મુક્તો લાવ્યા અને એમને ઓળખાવ્યા અને અત્યારે તમારે મનને પરમેશ્વરે કહ્યું છે કે આ મૂર્તિમાં રહ્યો છો એમાં તમે લઈ જાઓ તત જ એ કર્યું એટલે કહ્યું નથી ક્યાંથી લાવે એ જો આ પૃથ્વી પર ન આવ્યા તો પેલો જે જે પ્રશ્ન કર્યો છે એ બરાબર છે આમ પણ ભગવાને કયું સમજાયું કે હું આવ્યો છું એટલે તમારું મન તમારી વાણી એ મારા સંબંધને પામે છે નહીતર આ પામે જ નહીં અને તમારી જે આખો જે માયક ઇન્દ્રિયો છે એ મારા સંબંધને પામી અત્યારે આપણી જીભ સ્વામિનારાયણના ગુણ ગાય અને નામ લે તેના સંબંધને પામી ગઈ નહીં આ મેળ નહીં એ સંતનો સમાગમ એ સમજાવે ત્યારે જ ગમ પડે જેમ છોકરું છ મહિનાનું હોય એ હોનામ શું સમજે એમ આ તમને શું સમજે એને સમજાવે ત્યારે જ એના સમજણ નહીં એટલે ત્યારે સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે તો આવે તત જ આ પુરુષોત્તમ છે એ જાણ્યામાં આવે જ તમે કરો એટલે તે થઈ ગયું અત્યારે આ કળિયુગ આમ ફાસ જાય છે પણ આ સામીનાનો ધર્મ કળિયુગમાં થપાતો જાય છે એ કેમ થપાય છે તો કે પુરુષોત્તમ આવે એટલે નહીં આ કળિયુગમાં ધર્મ ખલાસ થાય છે અત્યારે જ્યારે આ થપાતો જાય હેજુ તો ત્યારે આમ શરી મહારાજે કહ્યું પહેલી વસ્તુ જે હું આવ્યો છે એ એના ખ્યાલમાં લાવ્યા એટલે મને પામે નહીં તો મને ન પામે જે વાણી છે એ મને પામે તમે મને જોયો છે નહીં એટલે જ્યાં જ્યાં સ્વામિનારાયણ એમ કહ્યું ત્યાં ત્યાં ભગત હતા ત્યાં પ્રગટ થઈ ગયેલા છે કોઈને સમુદ્રમાં રક્ષણ કર્યું કોઈને ઝેર થકી રક્ષણ કર્યું પણ એ હાજર થઈ ગયેલા તત્કાળ નથી એ વાણી ખબર એટલે કરે શું છૂટું કે હે પ્રભુ પ્રભુ એ શું આકારની ખબર નહીં નામમાં તો હોય જ ક્યાંથી પછી આ તો નામ અને નામી નામે ખરું ને સામે નામીએ ખરા પેલું નામ ખરું પણ નામી નહીં છૂટું એટલે કોઈ દાડો એનાથી આકાર ન પકડાય ત્યારે ભગવાન સ્વામિનારાયણને જે પૂછવામાં આવ્યું કે મન અને વાણી અને ઇન્દ્રિયો અંધ કરણ માયક છે અને તમે ગુણાતી જ છો એમાં આપણે જે ગુણ જાણીએ છીએ એ ગુણ એમને નથી બતાવ્યો એમણે ધ્યાન ભજન કથા વાર્તા એ ગુણ બતાવ્યા આ નહીં એમનામાં એ ગુણ હતા ગુણાતિથી એટલે એમાં આવા ગુણ નહીં જે અલકા શ્રેષ્ઠ ગુણો એ હતા ભગવાનપણામાં જે ગુણ હતા એ એને ઉતાર્યા એની કેટલી કિંમત અત્યારે અત્યારે પાનસે પરમાસની જાય બોલાય એ ગુણ એમના એમના જે ભગવાનપણાના ગુણ હતા એ એમણે મનુષ્યમાં ઉતાર્યા એની કિંમત કેટલી થઈ અત્યારે ગોપાળાન સ્વામી છે લોકો એને ભૂતોને આજ્ઞા કરી છે ને કે મંદિર ભગવાન કરે ત્યાં કામે જાઓ પ્રાર્થના કરવા આવેલા છે ને બહુ છે હવે આ બ્રહ્માંડમાં બનતું છે કોઈ નથી અત્યારે એ જાણ્યામાં આવે જ તમે મારામાં ઇન્દ્રિય જોડો મારામાં વાણી જોડો એટલે તમને જાણ્યામાં ચોક્કસ એમાં ફેર નહીં એટલે જે ભગવાનને પ્રશ્ન પૂછો તે અલૌકિક અને ભગવાને જે ઉત્તર આપ્યો એ અલૌકિક હું આવ્યો એટલે જ પણ થઈ અત્યારે આવો કરોડો માણસો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ધૂનો કરે કીર્તનો એના ગાય એ પરમેશ્વરના સંતોએ બનાવેલા કીર્તન માણાના બનાવેલા નહીં એ કીર્તન બોલો એટલે પરમેશ્વર પધારે ત્યારે આપણે આ જે પ્રશ્ન પૂછો એમાંથી આપણે એટલું સમજવાનું કે ભગવાનના કીર્તન ગાવાના એ ભગવાનના સંબંધને પામેલા છે અને ભગવાનની પાસે તમને લઈ જાય ભગવાને જ્યાં મૂર્તિઓ પધરાવી ત્યાં તમને લઈ જાય મન લઈ જાય એના કીર્તનો વાણી લઈ જાય અને એટલા એવા રૂપાળા બનાવ્યા છે જો કોઈને એનો એનો રાગ આવડે તો તો ત્યાં ત્યાં થંભી જાય એવા તેના કીર્તનો છે એટલે સમાગમ આપણે અત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી દેવાનંદ સ્વામી એવા જેમણે જેમણે ગ્રંથો લખ્યા છે એ ગ્રંથોને વાંચીને જ પાર આવે એમ નથી તો બીજું તો સાંભળવાનો સમય જ ક્યાંથી મળે એટલે એમને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ ઉપર કીર્તનો મંત્રોનો મહિમા જે કંઈ છે એ એમની સાથે આવેલા મુક્તોએ કહ્યું અને કરોડો માણસોએ ભજન કર્યું આ જ મુક્તોના ગ્રંથોથી જે ભગવાન સંતો લાવ્યા એના ગ્રંથોથી આજ કરોડો માણસો સ્વામિનારાયણને ભજે છે અને ભજતા રહેવાના છે એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે तरे स्वामी पोचो जे महाराज आ श्रुतिमा कयो छे जे यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सः જ્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા બોલ્યા જેમ એનું એમ છે જે જેમ પૃથ્વી આકાશમાં રહે છે પણ આકાશના ભાવને નથી પામતી એમ અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતો અને તે જ આકાશને વિશે રહ્યું છેમ પણ આકાશના ભાવને નથી પામતો અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો એ માન વાણી ભગવાને નથી પામતા ત્યારે નિત્યાનંદ સામે પૂછો જેમ હે મહારાજ શ્રુતિ સ્મૃતિમાં એમ કયો છે જેમ નિરંજનઃ પરમ સામ્યમું પૈતી

ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી તે કાળને સમય આકાશરૂપ થઈ જાય છે અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે અને તે જ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણ તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે કાજે ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે તેના ઇન્દ્રિયો અંતઃકરણ દે તેને આકારે એ ભક્તના દે ઇન્દ્રિયો અંતઃકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે ત્યાં દ્રષ્ટાંત છે જેમ ભમરી ઈયળને જાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારો કરે છે તેણે કરીને તે ઈયળ તેને તે દેહ કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઈયળનો રહેતો નથી ભમરી જેવી જ ભમરી થઈ જાય છે તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે તે બેની એ ગતિ કહી છે પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થે તેના દેહ ઇન્દ્રિયો અને અંતકરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણો નથી થતું એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે એમ વાર્તા કરીને બોલા જે હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે માટે કોઈક સારા સારા કીર્તન બોલો એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા મોટા મોટા સંતોને જે વાતનો ખ્યાલ આવે જ નહીં એ વાત શ્રીમાને પૂછે એમાં માનવાણી ભગવાનને પોકતી નથી એમ શ્રુતિ સ્મૃતિઓમાં કહેવાનું છે બે એને પામે નહીં ત્યારે મન જે છે એ મેં ગઈકાલના વિષયમાં કહ્યું હતું કે એ જઈ શકે જ નહીં ક્યાંય અને વાણી પહોંચે નહીં ત્યારે શરી મહારાજે એક દ્રષ્ટાંત દીધું કે જેમ પૃથ્વી છે એ આકાશ મારે પણ આકાશના ભાવને પામતી નથી જળ આકાશની અંદર રહ્યું છે પણ એને પામતું નથી એમ ભગવાનને મન અને વાણી એ પામતી નથી ત્યારે શરે મહારાજે કહ્યું જ્યારે આ પૃથ્વીનો પલ્લય થાય ત્યારે જે પાણી છે તે આકાશરૂપ થઈ જાય પૃથ્વી આકાશરૂપ થઈ જાય વાયુ આકાશરૂપ થઈ જાય બધા એક થઈ જાય એમ પલ્લય થાય ત્યારે જેમ એક થઈ જાય છે તેમ અભક્તની જે વાણી છે અને એનું મન છે કે જઈ શકતો નથી અભક્ત છે એટલે એ મન એનું ક્યાં જાય પરમેશ્વરના સ્વરૂપમાં તો જાય જ નહીં અને વાણી એની ક્યાં જાય એને ખબર નથી એટલે જે ભગવાનના ભક્ત છે એના જે ઇન્દ્રિયો છે તે ભગવાનના સાક્ષાત્કાર પામે છે હવે જે અભક્ત છે એને મેળનો બેસે ભગવાનના સ્વરૂપમાં એને જોઈન્ટ થયેલી નહીં એટલે એની વાણી ન જાય ને જે એ ભગવાનના જે ભક્ત થયા સ્વામિનારાયણ ભગવાનના પુરુષોત્તમ નારાયણના જે ભગત થયા એનું મન પુરુષોત્તમ નારાયણના સંબંધને પામ્યું પણ અભક્તનું ન જાય એને વસ્તુનો મેળ નથી એટલે જાય ક્યાંથી અને વાણી ન જાય કારણ કે એને ખબર નથી એટલે પછી કાંઈ જ કાંઈ પણ ખબર નહીં જેમ આપણે મંદિરોની અંદર ગાય કે બળદ કે ઊંટ રહેતા હોય એને કાંઈ પણ જેમ ખબર નહીં કે આરતી થઈ એટલે મૂર્તિ પાસે જઈએ જેમ કંઈ ખબર જ નહીં એ માને કંઈ ખબર જ નહીં કંઈ જાણે જ નહીં એટલે એના મન અને એની વાણી ભગવાનને પોકે જ નહીં કારણ કે જોયું જ નથી એટલે એને ખબર શું ત્યારે સ્વામિનારાયણ જે ભગવાન છે આ બ્રહ્માંડ ઉપર પધાર્યા અને પોતે જ પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યા એ કોઈ કોઈનો વિષય નહીં ત્યારે એના વાણી અને મન પરમેશ્વરના સ્વરૂપમાં ગયું ત્યારે જે ભગવાનના ભક્ત છે એના ઇન્દ્રિયો ઇન્દ્રિયો એટલે આખું શરીરનો જે આખો યોગ છે એમાં જ આમ હામેજ ઉભા હોય એનો ચિંતન એનું એ જ એને સાક્ષાત્કાર પામે છે જેમ પ્રલય થાય ત્યારે બધું એક થઈ જાય છે એમ એના ઇન્દ્રિયો ભગવાનના જોગથી ભગવાનના સંબંધને પામી જાય છે અભક્તને નહીં હવે ભગવાનને જ્ઞાને કરીને આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણે જેટલું જ્ઞાન કર્યું એટલું આ બ્રહ્માંડમાં ક્યારેય પણ થયેલું નહીં ત્યારે ભગવાનને આકારે થઈ જાય હવે આકાર થઈ ગયેલા જેમ પૃથ્વી પલ્લેકાળમાં જેમ આકાશને અડી જાય છે ભેગું થઈ જાય બધું જ એમ સ્વામિનારાયણ ભગવાનના જે ભક્ત થયા એના ઇન્દ્રિયો એનો દેહ અંતકરણ અને પ્રાણ સર્વે ભગવાનને આકાર થઈ ગયા આ આકારે કેટલા થયા એ ગણના થાય એમ નથી હવે એની જે બધી ઇન્દ્રિયો છે તે ભગવાનના સંબંધવાળી થઈ હાથથી ભગવાનના કામ કર્યા મનથી ભગવાનનું ચિંતન કર્યું અને તે દાડે પાંચસે પાંચસે કીર્તનો બોલે એની વાણી એને પોકે આ બ્રહ્માંડમાં હામે પુરુષોત્તમ ન હોય તો ગમે એટલી વાણી બોલે ને ગમે એટલે એ ભગવાન સામે નહીં એટલે પામે ક્યાંથી ત્યારે ભગવાનને આકારે થઈ જાય હવે ભગવાનને આકારે થઈ જાય જે નામ ભગવાન પોતે બોલે બોલતા તો એ નામ એમના ભગત લે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો એના સંબંધને પામી ગયું એનું નામ એના સંબંધને પામી ગયું ભગવાનનું જે સ્વરૂપ જે આવ્યું આ પૃથ્વી ઉપર તે આંખથી જોયું અને એ સ્વરૂપ એના આત્માની અંદર ઉતાર્યું અને સ્વરૂપ ઉતારવા સંબંધી કેમ ઉતારું કેવી રીતે આત્માની અંદર ઉતરે એ નંદ સંતોએ બહુ જ કહ્યું ધ્યાન દર ધ્યાન દર ધર્મના પુત્રનું જે થકી સર્વસંતાપનાશે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંકી કરે એવા તારા ઉર્વેશે નાથ ભાશે જે બહારની વસ્તુ હતી અંદર આવી એટલે એ ભગવાનના સંબંધને દેહ થઈ ગયો એના જે કાન હતા જેમ ભગવાનને કાન ધારણ કર્યા હતા અને કથા શ્રવણ કરતા પોતે બધું શ્રવણ કરતા એમ ભગવાનની વાણી એ શ્રવણ કરી એટલે ભગવાનના સંબંધવાળા કાન થઈ ગયા જે વાણી એ આત્મામાં ઉતરી એટલે ભગવાનના સંબંધવાળી વાણી થઈ ગઈ મન છે ભગવાનના સંબંધવાળું થઈ ગયું એ ચિંતન કરે દાડામાં પાંચ વખત માનસી પૂજા કરે એ શરી મહારાજે માનસી પૂજા કેમ કરવી તે પણ બતાવી ત્યારે દિવ્ય થઈ જાય છે દિવ્ય એટલે ભગવાન જ્યાં હોય ત્યાં દેખાય એ માના આત્માની અંદર પણ દેખાય એમ શરી મહારાજ હજારો ઠેકાણે દેખાય હજારો હરિભક્તો બાય બાય સંતો દેહ મૂકે ત્યારે લેવા જાય એમ આ ભગવાન સ્વામિનારાયણ જે છે એને દેખાય દિવ્ય થઈ જાય દિવ્ય એટલે એના શરીરની અંદર જ્યારે ભગવાન જોવા હોય જોઈ શકે છે ભગવાન સાથે વાતચીત કરી શકે એટલા યોગને પામ્યા આમ સામે સદીમાં ઊભા ઉભા રાખે અને પૂછે કંઈક કે આમ કરજો કે આમ કરજો એટલા દિવ્ય થયા હવે એનો દ્રષ્ટાંતિ આપે છે પોતે અને ભગવાનને જ્ઞાને ભગવાનને આકારે થયા તો ભગવાને એટલું જ્ઞાન કર્યું તે એને આકારે થઈ ગયા એનો આકાર શરીરમાં આવી ગયો જે જે સંતો બધાએ પૃથ્વી પર આવ્યા અને નવા કર્યા તે ભગવાનને આકાર એના શરીરમાંથી જ્ઞાન નીકળ્યું નું છે અને પહેલાંમાંથી નીકળે અજ્ઞાન ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ બોલતા એ કંઈ હમતા નહોતા બોલતા એ આકાર એની પાસે આવે ને એને પૂછે અને પૂજે ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલું આ બ્રહ્માંડ ઉપર પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું એટલે કરોડો જીવોના દેહ ઇન્દ્રિયો અંતકણ ભગવાનના સંબંધવાળા થયા અને પલ વાર પણ એને છોડતા નહીં એના યોગથી શું થયું તો કે એના યોગથી કરોડો જીવનું એને પણ કલ્યાણ કર્યું ત્યારે એને હું બીજી રીતે સમજાવવાનું કરું તો ઘણા દ્રષ્ટાંતો છે એનો તો ભગવાનને આકારે થઈ ગયા એક સાધુ હતા તે અખંડ ભગવાનનું ભજન કરતા એ પછી સાધુ થયા પણ એનું એ લક્ષ્ય સ્વામિનારાયણ 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 પછી એ તો એનો જે આત્મા છે તે ભગવાનના રૂપમાં જતો રહ્યો અને વાણમાં જતા હતા એનો આત્મા જતો રહ્યો મૂર્તિમાં દેહ છતાં જ ભગવાનની લીલામાં ચિંતનમાં જતો રહ્યો પછી કંઈ બોલે ચાલે નહીં બે દાડા સુધી વાણ ચાલ્યો પછી બધાએ કહ્યું કે આ તો ખલાસ થઈ ગયા છે એટલે એને લાકડા ઉપર લીધા બાળવા ભગવાને સંતને કહ્યું સ્વામી તમે જાઓ નહીં તો હમણે દેહ બાળી દેશે આ બનતું છે કોઈ નહીં પાછા જાઓ તમે જલ્દી નથી તો દેવ દેવતા જ મેલે છે ત્યારે એ લાકડા ઉપરથી આમ બેઠા થયા પહેલાં તમે શું કરતા હતા બાળતા હતા હું તો ગયો તો સ્વામિનારાયણના સ્વરૂપમાં તમે એ ને કહે છે હવે એ મેળા બ્રહ્માંડમાં કોઈને પડતો હશે લાકડામાંથી બેઠો થાય ત્યારે નિત્યાનંદ સ્વામીએ જે પૂછ્યું કે આમાં તો એમ લખ્યું કે ભગવાનના ઇન્દ્રિય અંતકર પામે જ નહીં કોઈ દડો તો એ અભક્તનું છે ભક્તના પામે અત્યારે તમે મોડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેવાય કંઈક દૈવતા આવીને પૂરે કાન કથા સાંભળો એટલે તમારી શ્રેષ્ઠ બુદ્ધિ થાય ભગવાનના સંબંધવાળું થઈ ગયું એટલે આંખથી તમે ભગવાનની મૂર્તિ જો જો કરો તો તમે જ્યાં બોલાવો ત્યાં આવે તમે ગમે ત્યાં હો ત્યાં એ આવે અને જો તમારી બુદ્ધિ વધારે આગળ ગઈ હોય ને બધું જાણતા હો તો ભગવાનને પૂછો કે ભગવાન આ શું કર્યું હતું કે આ તું કરતો નહીં ત્યારે ભગવાન સ્વામિનારાયણના યોગથી એમના જ્ઞાનથી ભગવાનને આકારે થાય હવે ભગવાનને આકારે થયા એટલે જમે તો આમ સ્વામિનારાયણ એના મોઢામાં જાય જેમ શરી મહારાજ જમે એટલે પુરુષોત્તમ જમ્યા એમ સંતો કંઈ પણ હોય તો માનસી પૂજા કરે અને ભગવાનને બોલાવીને ભગવાન તમે પહેલાં એ ભગવાન જમે છે જોવે પછી જમે એ ભગવાનને આકારે થઈ ડગલે ડગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તે ભગવાનના સંબંધવાળું ચાલે છે અને એમને જાય હચક મચક હાલ્યું એ સંબંધ વગરનું છે આ મૂર્તિમાનર ત્યારે શ્રી મહારાજે એક દ્રષ્ટાંત દે છે કે જે દ્રષ્ટાંત દુનિયાના માણસોને ખબર નહીં એવું એક દ્રષ્ટાંત દેશ છે અને ખ્યાલ પણ નહીં જોયેલું પણ નહીં એ દ્રષ્ટાંત દે છે કે ભમરી છે ઈયળને જાલીલા આવે ભમરી છે ઈયળને જલીલા આવે ઇયળને ઊંચી ઉડે જ નહીં એ નીચે હાલતી હોય એ ભમરી જાલી લાવે એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ આવ્યા તે કરોડો ઈળને જાલી લાવ્યા આવી એ જાલી લાવ્યા એના પ્રતાપથી જાલી લાવ્યા એનું દર્શન કરવા માટે જાલી લાવ્યા એના સમય કરવા કેટલા માણા ભેગા થાય એનું કંઈ વર્ણન થઈ શકે નહીં એટલી ઈળો લાવ્યા હજારો સંકલ્પ કરીને આવે કે ભગવાન હોય તો મારું નામ લે કોઈ કે ભગવાન હોય તો મારો વેડ માગી લે કોઈ કે ભગવાન હોય તો મને આડડા રાખી અને પાકા સીધા આપે એમ હજારો સંકલ્પની ઈળો બધી આવી બધી ઈળો એ જાળી લાવ્યા શેને કારણે જાળી લાવ્યા એવું એમણે કર્યું ચાળી ચાળી પ્રાંતોના માણસો આવે જ્યાં સમયો કરે ત્યાં હવે ચાળી પ્રાંતો એ કેટલા કહેવાય ચાર ચાર મહિના સુધી ચાલીને આવે પણ આ બધી ઈળો આવી નીચે હાલનારી છે ઊંચે જવાની ખબર જ નહીં કાંઈ ઉડી શકે નહીં કંઈ ભગવાનના ધામમાં જઈ શકે નહીં કંઈ જ્ઞાનથી જઈ શકે નહીં કંઈ કંઈક સારું ઈયળ શું કરે ઉડી શકે જ નહીં એ એની પાસે આવે અને જોડે પહેલાં જે મુક્ત લાવેલા એ બીજી વસ્તુ અને અહીંની બધી ઈયળો લાવેલા ભાઈ કરે નંદસંતો લખ્યો છે કે જો આને તમે આ પુરુષોત્મને ઓળખાવે ઓળખાવે કરો તો આ બ્રહ્માંડનો એક જીવ નરકે ન પડે અલ બેલડે આજ એમ કીધું કોઈ જાય નહીં જો તમે આને મત કરો ને જ્યાં બધોય ધંધો કરે છે હોય કે આ ધંધો બધાએ કરે તો આ બ્રહ્માંડમાંથી કોઈ જીવ નરકે ન પડે એમ આજ અલબેલડે કીધું એ કેટલું કીધું ત્યારે એ ઈળોને ભગવાન લાગ્યા લાવ્યા ઈળો સંતોએ લઈ લઈને આવ્યા મુકતો બધાય ટોળે ટોળાં લાવે બધાએ હજારોની સંખ્યામાં દેશો દેશમાં જ્યારે સંતો જાય ત્યારે એને કે તમે આ ભગવાનના દર્શન કરવા આવજો ત્યાં સમયમાં આવજો ટોળે ટોળાં લાવે સંતો લેતા આવે પણ એળો આવે બધી ઊંચે ઉડનારીને કોઈ નહીં ત્યારે એ ઈળો આવી એને શું કર્યું એળોને એના પર ગુંજરાવ કર્યો ગુંજરાવ કર્યો એટલે એને કીધું કે હું પુરુષોત્તમ છું તમે મારું ધ્યાન કરો મારું સ્મરણ કરો મારું ચિંતન કરો પછી તમે જોજો શું થાય છે એ બધા એને ગુંજરાવ કર્યો ઉપર મને કરોડો જેવો ઉપર એ ઈળો જે છે એ ગુંજરાવ કર્યો એટલે ઈળની ભમરી બની ભમરી બની એટલે ઉડતી થઈ ગઈ હવે આ દુનિયામાં આ દ્રષ્ટાંતને કોઈ જાણે નહીં એક આ પુરુષોત્તમ નાણે કીધું એ દ્રષ્ટાંત એવું એ ચોક્કસનું છે કે ઈયળ ભમરી બને છે ને તો ઈયળ ભમરી ન બને એ તો નીચેને એમને માલ્યા કરતી હોય અને કોકનો પગ આવતો ચેપાઈ જાય એમ ઈયળો ક્યાંય ઊંચી ન જાય ક્યાંય નીચે નીચે ફર્યા કરે એમાં બ્રહ્માંડ બાર કોઈ જઈ શકે નહીં આઈને આઈને ઈયળો આટા માર્યા કરે અત્યારે જે ભગવાનના સંબંધ નથી પામે ઈયળો નીયળો રહી છે ને આ ભગવાનનો ગુંજરાવ કંઈ થયો નથી એ બધા એને આ જ કહેશે અહીંયા અહીંયા છે આ ઈયળ મેં મેં તો દહ દહ નાળિયેર ઘરમાં મૂક્યા છે એક બે નથી મૂક્યા આ મારો પૂર્વજ આ મારી કુળદેવી આ મારો કાકો આ મારી માસી આટલા બેહાડ્યા છે ઘરમાં કારણ કે જાયદની ઈળો એટલે એ એને કારણે છે ભગવાને એટલો ગુંજરાવ કર્યો તેને એને પાંખ લાવ્યા અને ઉડતી થઈ ગઈ ઉડતી થઈ ગઈ એટલે ઠેઠ ભગવાન જ્યાં હોય ત્યાં જાય એ ભગવાનને પાહે બોલાવે એ ઉડતી થઈ ગઈ ત્યારે એક અંગ યળનું રહેતું નથી પછી એક અંગ કુસંગનું રહેતું નથી બધાએ અંગ ભગવાનને પામેલા ધરમપુરના મહારાણી કુશળ કુંવરબા દેવી હાથે ચોખા ફોલીને શરી મહારાજ જ્યાં હોય ત્યાં મોકલે જો કામ કરતા થઈ ગયા અને શરી મહારાજને ત્યાં મોકલે હાથે ડાંગર ફોલે અને શરી મહારા પાલી જાય તે મહારાજે ચોખા જોવે કે આવા તમે અણીશુદ્ધ રહેશો ત્યારે મારો મેળ બેસે એ ચોખાને બતાવે અથાણા મોકલે સોનું મોકલે એ શું થઈ ગયું તો કે એને ભગવાનના સંબંધ દે પામી ગયો ત્યારે ભગવાનને આકાર થઈ જાય છે ભગવાનનું જ્ઞાન આવ્યું ભગવાનના શરીરમાં જે જ્ઞાન રહે છે એ પહેલાં ભગતમાં ઉતર્યું ભગવાનનો જે સ્વભાવ છે એ પહેલાં ભગતમાં ઉતર્યો એટલા માટે પધારેલા ઉતારવા છે ત્યારે જે કંઈ ઉતર્યું તે બધું ભગવાનમાંથી ઉતર્યું ત્યારે આપણા નંદસંતોએ ગાયું કે હરત ફરત કરત કામ સામી ગાઈએ લોકથી લજાઈએ અહીં તો કોઈને પેલી ઈયળ ખરીને એટલે આમાં નામાં આટા માર્યા કરે એટલે એનું તમે લેતા નહીં કાં યળનું એ ઊંચે જ જવાનું જે ઈયળ હોય અને ત્યાં મર્યું હોય તો હજુ આ દિન સુધી એમ નથી ભગવાનને ત્યાં ગયું હોય ખાલી લખે કાગળમાં ઈયળ જાય જ નહીં ને ક્યાંય એટલે ભમરી થઈ નહીંથી એટલે ઉડે ક્યાંથી જે ભમરી થઈ એ ઉડી અને દેહ મૂકવાના સમયમાં આકાર એનું જ્ઞાન અને પછી એ જાય કંઈ કોઈ કામ લાગે એવું નથી એક પુરુષોત્તમ નારાયણ વગર ત્યારે એ ભગવાનના જ્ઞાનને આધારે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતો કરતો બોલતો ચાલતો કહીને જાય છે એવા હજારો દાખલા બન્યા અને બનતા રહેવાના એનું કારણ છે મહારાજ જો પુરુષોત્તમ અહીં પધાર્યા ના હોત તો આ વસ્તુનો મેળ બેસત નહીં એટલા માટે આવ્યા છે અત્યારે સામાનમાં તમે નોતરું આપો એ તો આવે ગમે તે આવે ને રે બે દાડાને કે વધારે અઠવાડિયું તો અઠવાડિયું રે પાકી દુનિયાનું રાજ ચલાવવાના અંત બોલાવવા જાઓ એ તો મેળ પડતો હશે અને એ આમ તો આવે કે આવજો ને આવજો ને મહેમાન ગતિ કરવા આય ખાવાય નવરોથી એ મહેમાન ગતિ કરવા આવે એ તો તીન મિનિટ દઈ ગઈ એટના સમય મિલાઈ ગયા બસ પંદર મિનિટ પણ એ આવે એટલે બધું કામ કરીને જતો રહે અને આ અઠવાડિયું રહે તો ખાડો પાડતો જાય ત્યારે ભગવાનને આકાર થઈ જાય એનો જે માન અને વાણી ભગવાનને આકાર થઈ જાય વંદો સજાનંદ સારને એ બોલે એટલે એ વાણી એને આકાર ભેગી થઈ જાય વાણીમાં જ ત્યારે એની વાણી ભગવાનના સંબંધને પામેશ પ્રથમ હરિને બોલે તે વાણી ભગવાનના સંબંધવાળી છે ને ભગવાનના સંબંધને પમાડી દે તમને ભગવાન લાવી દે એ વાણી કિંમતી એટલી બધી છે ત્યારે શની મહારાજે જે ઈયળનો ઈયળની ભમરી કરવાનું કહ્યું એ ઉડતા થયા એક અનંતાન સ્વામી હતા એઠે જ બુરાનપુર ગેલા એ બુરાનપુર એટલા માટે ગયા તે ભગવાનની વાત કહેવા એળોને એ વાત કહેવા અને ભમરી બનાવવા ગયેલા અને એને ભગવાન પાસે પાછા લાવેલા પણ એ અનંતાનંદ સ્વામી એ ત્યાં બુરાનપુર નદી છે એ નદીમાં સ્નાન કરવા ગયા હવે આમ ભોળા હાવ બીજી કંઈ ખબર નહીં એટલે પાણીમાં પડ્યા અને ભમરી આવી એટલે એ ચારેય સાધુને ખેંચ્યા ચાર પાંચ ખેંચ્યા એટલે આની તો આમ જ હતો મૂર્તિમાન એટલે આના દેહ ઇન્દ્ર અંધકણ ભગવાનના સંબંધવાળા હતા એટલે અનંતાનંદ સ્વામીએ બધાએ સંતોને કહ્યું કે હવે ભગવાનને સંભાળો એટલે આ મૂર્તિમાન આવી ત્યારે એને બહાર કાઢ્યા એનું નામ છે સ્વામીનારાયણ ત્યારે એ બહાર કાઢ્યા એ શેને કારણે કાઢ્યા એનો જે દેહ ઇન્દ્રઅધકરણ ભગવાનના સંબંધને પામી ગયેલું છે અને ભગવાન છે દિવ્ય એટલે તરત દેખાય અને બહાર કાઢ્યા હવે આ કોઈનું કામ છે કોઈ ત્યારે ગોલેડું ગામ છે એમાં રાજગર બ્રાહ્મણો હતા ચાર ભીમ રાઘવ રાણોને વિશ્રામ એ ભગવાનના સંબંધને પામેલા તે એ બેઠા તેમાં જમ જાય આમ એણે જોયા તે ચારે ભાઈ આડા ફેર્યા કે અમારા અમારા ગામમાં નહીં અમે ભગત છે તમારા ગામમાં તમારે ન અપેસ ત્યારે જમ આ તે વાતચીત કરે છે કે પણ એ ક્યાં ભગવાનના સંબંધને પામ્યું તે ઈળી છે કે ઈળીએ એ તો અહીંની નહીં છે એટલે એને કાઢવી જ પડશે કે છે તો કે નહીં લેવાય એને નહીં લેવાય અમે એને સમજાવશું ભજન કરે પણ નહીં લેવાય અમે ભગત રહી ગામમાં પછી બોલા ચાલી થઈ પછી જમ કે તો લઈ જ જવાના એમાં મારા મારી ચાલી તે ભીમે એક ડાંગ મારી તે જમનો દાંત હતો બે ફૂટનો જ ઉત્પાદ દીધોઠો હવે આ બેલ પડતો છે કોઈને અત્યારે આપણે કોઈ ફોદાને મારવા ગયું ભૂકા જ કાઢી નાખે ને તો તો એ કે વાસો માથે રહેવા દે ડીએસપી હોય ને એને એક થપાટ મારી હોય એક કેવા શું રહે એના ઉપર પણ મારે જ નહીં ને કોઈ સાહેબ તમે જેમ કેમ તમે મારા બાપ છો એમ કે આડે ડાંગ બારી હવે આ દુનિયામાં બનાવ જ નહીં બનેલો ને પછી જમ જતા રહ્યા અને જ્યારે રાણો દેહ મૂકવાનો થયો ત્યારે ભગવાન આગળથી કહે છે જો ભમરી છે ભગવાને કહ્યું તને લેવા આવીશ કોઈને સાથે આવવું હોય તો લઈ લે પછી એની માને વાત કરી કે મા હાલને ભગવાન લેવા આવવાના છે મને કહ્યું છે જોડે હાલને તો કે અહીં તો જવું જ છે આપણે તો ભલે એનો છોકરો કહે હું અહીં આવું કહે છે એટલે એની મા એનો છોકરો અને રાણો ત્રણેય ધામમાં ગયા એ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ને છત્રીસમાં આ વાત લખીશ એ કેમ ગયા તો કે તો ભમરી થઈ ગઈ છે અને આ ઈયળ છે નીચે નીચે ફેરાક કરે ઊંચી તો જાય જ નહીં અત્યારે જ્યાં જ્યાં એ છે એ પરમિશન સાંભળતી જ નથી બિલકુલ કારણ કે પેલો ગુંજરાવ થયો નથી અહીંયા અહીંયા યાર મા તો આમ છે ને મારે તો આમ છે ને ઘણી વારની નવરાશ્રીને તમે પોરમાં ક્યાંથી આવ્યા સાધુ જો ગયા હોય એવા ને ત્યાં કે તમારે અહીં આવવું જ નહીં હું કશું આવું માનતો નથી જ્યારે જમ લેવા આવશે ત્યારે એમ કહેજો કે હું તમને માનતો નથી મારે આવું જ નથી તો તો વધારે ઠોકી દે ને ત્યારે એ ઈયળ છે એ ઉડે જ નહીં ઊંચી અને જે ભમરી છે તે ભગવાનનું ધ્યાન કરે એથી આપણે વડતાલ જઈ ગરડા મંદિરમાં જઈ અમદાવાદ મંદિરમાં જઈ એ મન ત્યાં જઈને મૂર્તિને ખેંચી લાવે તો પહાં લાવે ઠીક ભગવાન પૂછે શું કામ છે તારે કે મહારાજ કંઈ કામ નથી મારે તમારું દર્શન કરવું હતું એ ત્યાંથી પાછા અંદર ઉતરે આત્માની અંદર ઉતરે ત્યાં પાછા મૂર્તિ જોવે ત્યાં દર્શન કરે ત્યાં આરતી કરે ત્યાં દનોદ કરે એ બધી ભમરીઓ થઈ પણ ખેંચીને આવનારા પુરુષોત્તમ નારાયણ ઈયળોને ખેંચી લાવનારા પુરુષોત્તમ નારાયણ એ ત્યાં જ કોઈને ખબર નહોતી સ્વામિનારાયણ નામે શું એનો આકારે શું કોઈને ખબર નહોતી પણ એટલી બધી ઈયળો ભેગી કરી એ ભગવાન એવું કરે એટલે કરોડો માણસો આવે કેટલા આવે છે ઠેઠ બુરાનપુરથી વડતાલ આવે હવે અહીંથી ચૌદસો કિલોમીટર થાય ક્યાંય માય નહીં એટલું માણસ સારું ભગવાન ઘોડી પર બિરાજી અને એ સંઘોની ખબર લે પાંચ પાંચ કિલોમીટર સુધી પણ એ ભગવાન આ પુરુષોત્તમ નારાયણ આવ્યા અને એણે પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યા અને ધામમાં મોકલે પાછા લાવે એ રાખે પછી બીજું કશે સંભાળે નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ બધાએ એટલા બધા કામ કર્યા છે એટલું અને જે માણસો ઈયળો છે એ ચેપાય છે બહુ પગ આવે તરત જ મરી જાય પેલી ભમરીને આત્મા જ ન આવે ને અડે શું એને ત્યારે આ અને એમાં પણ ભગવાને એક ઉલ્લેખ કર્યો છે કે ભક્તિનિષ્ઠાવાળો એટલે સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરનારને જ આ થાય પણ એકલો આત્મનિષ્ઠા આત્મા છો ને આત્મા એ જ પરમાત્મા છે એને આ કંઈ લાગુ પડે જ નહીં એ કાંઈ થાય નહીં ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃત કાર્યનું પહેલું જે કહ્યું એમાં ઘણી ચર્ચા થઈ ગયેલી છે બહુ જ એમાં એના અંતમાં શજી મહારાજે નિર્ણય આપ્યો મારા યોગથી મારા આકારવાળા થઈ તે વખતે એ સંતોને કંઈ કોઈ અપમાન કરે એની મય હતા એટલે તરત જ ઉપાધિ જેમ ભગવાનનું અપમાન કરવાથી બધા નાશ પામી ગયેલા છે તેમ આ સંતોના હૃદયમાં રહેતા અને એને કંઈ પણ જમાડે તો એનું ભગવાન કલ્યાણ કરી નાખતા અને એમણે ઈયળોની જે બમરી કરી એનું કોઈ નામ દે તોય ભગવાન તૈયાર રહેતા એટલે આ વાતમાંથી ઘણું સમજવાનું અને હું ગમે એટલું સમજાવું તોય પણ ભગવાને જે સમજાયું છે એ જ બરાબર છે એટલેથી આપણે એનો અંત લાવવો જોઈએ નહીં તો આને તો તમે આ શબ્દો કોને કોને લાગુ પડ્યા તો તો કરોડો માણસો થાય એમ ભગવાને આ જીવને અક્ષરધામમાં જતા કર્યા ભગવાનને આકાર થઈ ગયો એટલે ભગવાનનો આકાર યાદ કરે લાવીને રહે એને જોયો છે એટલે કયો છે એટલે અને પધરાવતા ગયા છે એટલે એનો આકાર આવે ત્યારે એ ભગવાને જે ઉડતા કર્યા બધાને અક્ષરધામમાં જતા કર્યા અહીંયા ભગવાનના ધામમાં જતા કર્યા મૂર્તિઓમાં જતા કર્યા અહીં નામ લેતા શીખવાડ્યા એને ભમરી બનાવી તો અહીં તો ઈયળ છે હાવ નીચે નીચે આંટા માર્યા કરે આમાં નામાં જ બહાર નહીં ઘાસીનો બળદ્યોગ ફરે ખરો આખો દાડો પણ છોડો એટલે અહીંયા નહીં બીજી આગળ નહીં એમાં ઈયળ હોય એ એમને અહીંયા જ આંટા માર્યા કરે અને એ જ પૂછે ઈયળ તમારે કેટલી જમીન જમીન છે ભાગોળે નક્કી કરેલી થોડીક ત્યાં ઠેકાણે પડવાનું બધા એને એવું પૂછે તમારે કેટલા છોકરા તારે વાંદરાને પૂછને એને ચાળી છે એકને આવું ઈયળો પૂછા કરે કેટલી કમાણી કરી કે બે કરોડ આ હા 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 શું ભાગશાળી મકાન કેટલા કર્યા ચાર કર્યા આ હા 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 આ બધી ઈળો અહીં જ મારે આગળ જાય નહીં પણ ઈએલે આગળ જાય નહીં અહીં નાટા મારે નહીં ને ઈયળે હોય તમારે કેમનું છે પોસ્ટ ખરેખરી મળીશ એટલે અહીંનું અહીંનું જ પણ ઈયળ આથી વધારે પૂછે નહીં કાંઈ તારા સમજે કે ઈયળ આવી ઈયળના લખાણા બીજા નહીં ભમરી નહીં કે તમે પુરુષોત્તમનાને ભચજો પુરુષોત્તમના કલા મંદિરમાં જજો પુરુષોત્તમના શાસ્ત્ર સાંભળજો પુરુષોત્તમના સંતની વાત સાંભળજો એ કાંઈ પણ નહીં શું નવીન સમાચાર છે નવીન સમાચાર એ ગામૂડી ગયું પાણીમાં પણ ઈયળ આખી આથી આગળ નહીં તાજા સમાચાર શું છે પહેલા વાસી થઈ ગયા કાલના ઈયળ આનાથી વધારે ન જાય આ આવે તો સમજી ઈયળ આવી અને પહેલું પૂછે તમે પુરુષોત્તમનું નામ લેતા નથી લો છો કે લો છો પુરુષોત્તમનું ધ્યાન કરો છો ભગવાને પધરાવેલી મૂર્તિઓનું ધ્યાન કરો છો ત્યારે જાણ્યું કે ભમરી આવી સહેજ ઉડનારી કોક આવી ભમરી ઈયળની અને તો બધી ઈયળ આમ નીચે નીચે આંટા માર્યા કરે આમનું બિલકુલ ખાવાની નહીં ને અને એને પે પેચી નાખ પગ તળે આવે તો મરી જાય એમ કંઈ ઈયળોને આઈને આવીને મારી ન કોઈ જાય નહીં ઊંચી ક્યાંય એટલે પાંખ જ ત્યારે આ આવે ત્યારે એને સમજો કે ઈયળ આવી અત્યારે આ મકાન કોઈ કરે વાસ્તુ કરે ત્યારે શહેરમાં આ તમારું જોઈ લો કહું છે કોઈ પૂછે નહીં ઉડવાની જે વસ્તુ છે અને જેનાથી કલ્યાણ થાય એ મંદિર જ નહીં જેમ કે ગોંખલી હોય અને ત્રણ રૂપિયાનો ફોટો મૂક્યો હોય પણ એને બતાવે હાલો આ બેડરૂમ હા 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 તો ત્રણ લાખ છે પણ ઈયળ આટ અમારા કરે આમનો બીજે નહીં બીજી એળ હોય કે ક્યાં જવું છે એ તો ફરવા જવું છે ક્યાં ક્યાં જવું છે આમ ને આમ પણ ઈયળ મંદિરમાં નહીં કે અઠવાડિયું ભગવાનના મંદિરમાં રહેવું છે રોટલા ખાઈને રાંધીને નરી ઈયળો એ ભટકાય તો આવું બધું જે કેનારું મળે ત્યારે ઓળખી રાખે એવી ઈયળ આવી અને પહેલું જે રહ્યું હવાના પૌળમાં શ્રીમાનું એક વાંચો એ વાંચો તમે પુરુષોત્તમના મુખમાંથી વાણી પ્રગટ થયેલી વાંચી એટલે એ ઈળ મટવાના છે અને ભમરી થવાના છે ત્યારે ભગવાનના સંબંધથી કરોડો જીવો ઈળની ભમરી બની અને એનું વર્ણન આપણા નંદ સંતોએ એટલું કયા કૂવાના જળમાં ભગવાને સ્નાન કર્યું કયા સરોવરમાં કર્યું કે ઠેકાણે કર્યું એ ગામમાં ભગવાન ગયેલા પધારેલા છે કુએ સ્નાન કરવું તો પીવું જ પાણી એ કોષ આંકતો હતો હવે એનું કહેવું તો આમ બરાબર હતું ભગવાન પણ એને દેખાડું પણ તે કોશિયાને કહેશે કે તારો દોરા મારે પાણી કાઢવું છે કે કેમ કે આ હું ચામડાનું પાણી નથી પીતો ત્યારે પેલો કોશ્યો કહે છે ચામડાનું પાણી નથી પીતા પણ જે કોષ પાણીમાં ઉતરે છે ત્યારે એ ચામડાના સંબંધવાળું જ પાણી થઈ ગયું ને કહેશે અને એવા તમે હોત તમારા હાથે પાણી ઊંચું ન આવે કેશે એવા તમે શું હતો એ ભગવાન ત્યાં ઊભા થતા ત્યાં હતો બીજા માણા હતા વરુણદેવે વિચાર કર્યો ભગવાનનો એવો સંકલ્પ છે કે મારે અહીં અહીં ઊભા હોવા જ પાણી પીવું છે એટલે જે પાણી મુછાળો માર્યો એટલે કુવા ઉપરથી પડે એઠું તો કોષ્યોએ ભાગી ગયો બળદિયાએ અગાધ તર્યા અને એ પાણી ભગવાને પીધું ને કોષ્યો ગામમાં ગયો ધોળો 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 કોક આવ્યું છે તે પાણી ઉછાળા મારે છે ત્યારે ભગવાને ઈયળની ભમરી બનાવી છે એ કુસંગીના સત્સંગી કર્યા છે કેટલા કર્યા છે એનું કંઈ માપ થઈ શકાય એવું નથી એટલે આપણે આ વાતમાંથી સ્વામિનારાયણ ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરવાની સ્વામિનારાયણનું જ્ઞાન સાંભળવાનું નંદ સંતોએ સામેનાના કીર્તન કર્યા તે સાંભળવાના એટલે ભગવાનની વાણીનો સંબંધ ભગવાનના સ્વરૂપનો સંબંધ એટલે સંબંધને પામશો તો એ ઈયળ મટીને ભમરી થવાય છે એનો આ દ્રષ્ટાંત ભગવાને આપ્યું છે અને કેટલીક ઈયળો અત્યારે ભમરી થવાની કોશિશ કર્યા કરે છે એનું બધાએનું જે કારણ છે એ ભગવાન સ્વામિનારાયણ છે એમણે જ ઈળોને ભમરી કરી છે અને ભગવાન સાથે મુક્તો લાવ્યા એણે પણ ઈયળોને ભમરી બનાવવાની વાત બધી કે કે કરી કે પુરુષોત્તમ પધાર્યા તમે આ શું કરો છો આ તમે શું કામ કરો છો એવું સમજાવી સમજાવી અને ઈયળની ભમરી એમણે એક લાખો બનાવી છે એના દ્રષ્ટાંતો વધારે નથી આપતો પણ બનાવી બહુ ત્યારે અયોધ્યાના ગલોલાનંદ કરીને મહંત હતા એની પાસે પુષ્કળ સંપત્તિ હતી રાજા મહારાજા માને હાથી ઘોડા રાખે એમણે વિચાર કર્યો કે મારે દેશાટન કરવું છે અને મારા કરતાં કોઈ સારું છે શ્રેષ્ઠ એ જોવું છે એ સેને કારણે જોવા માટે અને બધું ફરવા માટે નીકળ્યા તે ફરતા 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 એ રસાલા સાથે મોટાને એના સૌ એક શિષ્ય જોડે પણ હતા હાથી હતા બધું હતું એમાં સાંભળતા એવું સાંભળ્યું કે રામાનંદ સ્વામી છે એક સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ ગણાય છે ને કંઈ ભગવાનને અર્પણ કરે તે લેશે એ જાણ્યું એટલે પછી ફરતા ફરતા એ રામાનંદ સ્વામી પાસે મળ્યા કયા ગામમાં મળ્યા એનો ઉલ્લેખ ગ્રંથોમાં કરવામાં આવ્યો નથી પણ મળ્યા ખરા એમણે જોયા પછી એણે કહ્યું કે અયોધ્યાથી માંડીને અહીં સુધી ફર્યો પણ આવા ક્યાંય જોયા નહીં આ મુક્તાન સ્વામી જેવા સાધુ જોયા નહીં પછી એ ત્યાં જ રહેવાનો વિચાર કરે છે જોઈ થોડુંક ભમરી બને છે ત્યાં રોકાણ અને શિષ્યોને કહ્યું તમે હવે દ્વારકા થઈ અને અયોધ્યા પાછા જાઓ ત્યારે શિષ્યોએ કહ્યું કે અમે તમારા માટે આ બધો ત્યાગ કર્યો અને આપણે જાત્રા કરવા નીકળ્યા છીએ કે મારે આ જાત્રા એ પૂરી થઈ જાય આમની પાસેથી જ મારે બધું મેળવવાનું છે માટે તમે દ્વારકા જાઓ તો કે ના તમે એમ કરો કે દ્વારકા થઈ અને અયોધ્યા આવો અમે બધાએ પૂજન કરીએ અને સભારંભ કરીએ તમારો ઉત્સવ કરીએ ને પછી તમે રામાનુ સાન પાછે જજો કે ના હવે તો છેલ્લા રામ રામ છે તમે જાઓ એ ત્યાં રહ્યા પછી શરીમારનો યોગ થયો પાંચે છે પરમસ્થનો યોગ થયો ત્યારે આ હાથી ઘોડા એમાં જે જીવ રહે છે તોય પણ ઈયળ આગળ ન જાય આને શું કરે કંઈ હાથી લઈ જાય ઊંચો કોઈને ઘોડા લઈ જાય સંપત્તિ કોઈને ઊંચી લઈ જાય એ તો ઈયળનો જ છે શરીમાર મારે પાસે આવ્યા શનિમાના યોગમાં આવ્યા પાંચે સંતોના યોગમાં આવ્યા સત્સંગમાં આવ્યા સમાધિ પ્રકરણ જોયું અને આને પુરુષોત્તમ જાણ્યા પછી એમની પાસે દીક્ષા લીધી અને આનંદાનંદ આનંદ સામી નામ પાડ્યું અને એ બહુ જ બુદ્ધિશાળી મહંત કોને કહેવાય અયોધ્યામાં પછી શરી મહારાજ પાસે રહ્યા અને એટલું બધું એનું આકર્ષણ થયું પાહેર પાહેરે શરીમાને ટાઈમે ટાઈમે કેવા વસ્ત્રો પહેરાવવા દાગીના પહેરાવવા એમાંય પોતે પણ અત્યારે હવે એડમાંથી ભમરી બને છે ત્યારે પછી ભગવાને એને અમદાવાદનું મંદિર જેતલપુરનું મંદિર ભરૂચના મંદિર એમણે બાંધેલા છે ત્યારે એ ત્યાં રહ્યા અને એમનો ચીપિયો રાખતા અને તુંબડું રાખતા તે હજુ જેતલપુરના મંદિરમાં છે પણ એ શ્રેષ્ઠ શ્રેષ્ઠને કારણે બન્યા શરી મહારાજના કારણે બન્યા અને ઘણા જીવોને ભગવાન ઓળખાવ્યા ઈયળોને લાવી લાવી અને પુરુષોત્તમની વાત કીધી અને છેવટે એ જેતલપુરમાં એમણે દેમ પણ ઈયળની જે ભમરી છે એ બનાવનાર ભગવાન પોત એટલે શરીમાની વાણી શરીમાનું સ્વરૂપ શરીમાના નંદસંતોના જે લખાણો એ આપણે વાંચવાથી ઈયળ જેવા હોય હાવ અને ભમરી બનાશે એટલે ઉડાશે અહીંયાથી તમારે બેઠા બેઠા વડતાલ જવું ગઢડી જવું મેં તમને કહી ગયો છું અક્ષરધામમાં ભગવાનને મળી આવું એ ઊંચે ઉપડવાની બુદ્ધિ આવી અને તે ઈળને તો કોઈ ચીજ નહીં એટલે આ વિષયને વધારે થોડોક લંબાવ્યો એનું એટલું જ કારણ છે કે શરી મહારાજ પોતે પોતાના યોગથી કેવા માણસ બને છે એ સમજવા માટે થોડુંક વધારે એની વિચારણા કરી અને અંતમાં એટલું સમજી રાખવાનો કે ભગવાનના યોગથી શ્રેષ્ઠ બનવાના છે કનિષ્ઠ તો કોઈ દાડો બનવાના નથી અને જે બન્યા છે એના ઇતિહાસો આપણે વાંચીએ છીએ એના નામો જાણીએ છીએ એ વાત ભગવાને કહી પરંતુ ભગવાન જે કંઈ બોલે આમ સાક્ષરો બેસી રહ્યા હોય અને જે માણસને લખતા ના આવડે એ આત્માની અંદર ઉતારી દે એ વાત અને એ વાતને આધારે ચાલે અને જે ભગવાન સાથે મુક્તો લાવ્યા છે ભગવાન બોલે છે આ જીવો જીવોને સમજાવવા એ તત્કાળ લખી લે છે એમાં મુક્તાનંદ સ્વામી કહેશે સહજાનંદ सहजान सहजानगन सह लगी सहजानंद से

फिरत जूती से लगन लगी मेरी सहजान से ऐसे प्रभु चाड़ी के उपासु नहीं और कहा ऐसे प्रभु छाड़ी के उपासु नहीं और काहू गज से उतरी के चढ़े कौन खरशी से लगन लगी मेरी सहजान

लगन लगी मेरी मे सह सहजानेश सहजान सहजान એ આટલું લખે છે પણ આ ભગવાન જે બોલ્યા છે એના અર્થને સરળથી સમજી શકે એટલા માટે લખે છે એ એમ કહે છે કે હું મારી નજર જ્યાં જાય ત્યાં સજીમાને દેખું છું એના મૂકતા નથી અને એ બીજી વાત કહે છે કે પ્રેમ દોરીથી જો તમે બાંધો તો એ છૂટી શકે એમ નથી એ પણ જેને જેને પ્રેમ હતો ત્યાં એ પોતે પધારે વળી એ બીજું દ્રષ્ટાંત આપે છે કે હાથી પર બેઠેલો માણસ સોનાની અંબાડી હોય હાથી પર બેઠો હોય આ ગધડા પર બે એમ સ્વામિનારાયણને મૂકીને બીજું કરવું તે ગધેડી પર બેસા જેવું ક્યાંથી એ ગોળી લાવે છે હવે શ્રેષ્ઠ રાજા હોય અને હાથી પર ઝૂલતો હોય સોનાની અંબાડી હોય એ આ ગધાડી પર બે પગ ભટકાય એમાં એ તો ગધાડાનો આંકનારો હોય બે બીજો કોણ બે વળીએ એમ કે છે કે આ છાશમાં શું હોવા એમાં શું હોય તમે શેર એક પી જાઓ પણ એમાં હવા મળો બસ કાં તો ખાતું ચડી જવું ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી વડતાલ આવતા હતા એમાં રસ્તામાં એક ગામ આવ્યું ભગવાન તો નીકળી ગયા પણ પેલો હરિભગત એણે કહ્યું તમે છાશો પીને જાઓ એટલે કાઠે કે રોકાય ભગવાને કીધું ચાલો ને વડતાલ નજીક આવી ગયું છે કે મારે આવી શકે એટલે છાશું પીવા બેઠા હવે એની છાશ પીવાની કીધી પણ એમાં તો હવારમાં માકણ હોય દહીં હોય એને છાશું પી અને તાજું વલણું કરેલું હોય આ તો બેઠા ત્યાં તો પેલો હરિભગત ત્યાં આને પૂરા સમજી શક્યા ને એને બહુ ખ્યાલ નહીં એટલે કંઈક કોયદરાના કહેવાના રોટલા કર્યા અને ચાર દાળાનું દહીં હશે એનું વલણું કર્યું ખાટે બળા છાશ એ આને મૂકી સુરાખાતને જોડે હવે મૂકી એટલે આને રોટલો ખાધો એટલે પેલો કોયદરાનો રોટલો હવે આને જોયેલો હોય કોયદાડો હોય આને તો બિરન ને મોહન જલેબી જલેબીને હાટા ખાધેલા શ્રી મહારાજ પાસે તે કરડુક કરડુક ભાઈ બોલ્યું કે આ બીજું ગમે તે કંઈક છે પેલું કોઈ દરા નો ઓટલો એટલે કરડ કરડ થયેલો અને છાશ પીધી ખાટી બડા પછી એટલે કાઠી એટલે હવે છાશ પીસ નહીં આ વાળું ગરી જશે એટલે આ વાળ ગરી જાય એ બી શું આ છાશમાં હોય પછી ભગવાનને મળ્યા મારા કે છાશું પીધી વાળું ગરી જાય એ પીધી આ વાળ ગરી જાય એટલી ખાટી એ મુક્તાનંદ સ્વામી કે છે આ બધી છાશ છે આમાં પિતા નહીં કોઈ અને હવાજ પડશે ઘીમાં કે શરી મહારાજ ઘી સમાન છે એને તમે ખાજો આ છાશમાં કશું નથી આવ કાંઈ મય કસ વગરનું આવ ત્યારે વચનામૃતમાં ઘણી વાતો આવી અને છેલ્લી જે ભગવાને કઈ ઘણી ઉત્તમ કઈ એતી વચનામૃત એવી રીતે કાર્યાણીનું પ્રથમનું વચનામૃત પૂરું થયું સહેજાનંદ સ્વામી મહારાજની જય